સુરતમાં આજે ફરીથી આપણે યોગ ગુરુ જીવણ કાકા જોડે સ્વાસ્થ્ય સંબંધી વાતો જાણવા જઈશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, તમે આવ્યા છો, વેલકમ. તો આજે ફરીથી અમારે જાણવું છે કે સારું સ્વાસ્થ્ય કોને કહેવાય અને તે કેવી રીતે મેળવી શકાય, એના પર ખાસ આજે એક સ્પેશિયલ ટોપિક વિશે આજે આપણે વાતો કરવાના છીએ. તો તમે બધા ખાસ જોજો, બહુ જ અગત્યનું છે. આપણે રોજે રોજમાં જે ઉપયોગી છે એવી ટિપ્સ આજે આપણે જાણીશું અને એવી માહિતીઓ જાણીશું. સ્વાસ્થ્ય એટલે શું, પહેલા આપણે જાણવું જોઈએ કે આપણે સ્વસ્થ રહેવું પહેલું સુખતે જાતે નર્યા, એટલે આપણે કેવી રીતે આ જિંદગીને માણવા માટે, જીવનનો આનંદ લૂંટવા માટે, સુખ સમૃદ્ધિને શાંતિ પ્રાપ્ત કરવા માટે આપણું શરીર એ સ્વસ્થ રહે એને આપણે સ્વસ્થતા કહી શકીએ. તો એ સ્વસ્થ રહેવા માટે ના મુખ્ય આધાર છે, ચાર પિલર છે. ચાર પિલર એવા છે જેના ઉપર આખું આપણું દરેકનું સ્વાસ્થ્ય રહેલું છે. કારણ કે દરેકને આ કાયા સારી રહેવી જોઈએ, દરેકનું મન સારું રહેવું જોઈએ, એટલે માનસિક બળ, શારીરિક બળ, પછી આપણી બુદ્ધિ સારી ચાલવી જોઈએ, બૌદ્ધિક બળ, પછી આપણી ભાવનાઓ સારી રહેવી જોઈએ, ભાવનાશીલ બનવું જોઈએ, એટલે ભાવિક બળ, અને છેલ્લે પરમાત્માને પામવા માટેનું જેને આધ્યાત્મિક બળ કહીએ, આવા સ્પિરિચ્યુઅલ પાવર આપણે મેળવવો છે. ખરેખર એકદમ બરાબર છે. શારીરિક, માનસિક બધી જ રીતે આપણે સ્વસ્થ હોવા જોઈએ. આહાર તો દુનિયાભરના લોકો ખાતા જ હોય છે કંઈક ને કંઈક, તેમ છતાં એ શરીરમાં નાની મોટી બીમારીઓ રહેતી હોય છે, તો એનું શું કારણ છે? હા, આ બહુ મોટો પ્રશ્ન છે. આખું WHO પણ આની પાછળ પડ્યું છે, છતાં કારણ શોધી શકતું નથી અને લોકો બિચારા બીમાર રહે છે, બીમારીઓ ઘર કરી ગઈ છે. તો એના માટેનું કારણ છે કે આપણે શું ખાઈએ છીએ તે બરાબર જોતા નથી. ક્યાં એ ખાવાનું આપણે એને કેવી રીતે ખાઈએ છીએ, કેવી રીતે એને રસોઈ બનાવીએ છીએ, ઓકે, અને એ આહારને કેવી રીતે આપણા શરીરમાં લઈ જઈએ છીએ તે કઈક રીતે કારણભૂત છે. કારણ કે પેલા ચારમાં પહેલું આહાર છે, હા, જે ચાર તમે સ્તંભ કીધા એ પાયાના વસ્તુઓ આવે, અનાજ આવે, અનાજ આવે, બરાબર, વનસ્પતિ આવે, હા, વનસ્પતિ આવે, શરીરમાં જે કઈ અંદર જાય છે, આહાર થી જાય છે, પાણી થી જાય છે, ને હવા થી જાય છે, હા, તો એનાથી જ આપણે રોગી થઈએ છીએ. હા, આહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, બરાબર, આહારમાં શું ખાવ છો, એને કેવી રીતે રાંધો છો, સેમાર બનાવીએ છે, કઈ કયા વાસણો વાપરીએ છે, કઈ વસ્તુ વાપરો, હા, એના ઉપર આધાર છે. તો બસ આજે આપણે એના વિશે ખૂબ જ ડિટેલમાં જાણવાના છીએ કે આપણે રસોઈ તો બનાવીએ છીએ રોજ બરોજ, પણ એ શેમાં બનાવી જોઈએ, એના ફાયદાઓ શું છે, ગેરફાયદા શું છે, અને એ બધી જ વિગતવાર માહિતી આપણી સાથે જીવણ કાકા આજે શેર કરવાના છે. હા, તો ભાઈ, આહારથી સ્વસ્થ રહેવું હોય તો આહારના માટે એક જ લાઈનમાં મારું એક સૂત્ર છે, યાદ રાખો, જ્યાં ત્યાં જેવું તેવું જ્યારે ત્યારે ખાવું નહીં. એટલે સૌથી પહેલા જો વાસણનો ઉપયોગ ના કરવો હોય તો તમે ખાલી અંકુરિત કરીને ખાઈ લો, પછી શેકીને ખાઈ લો, બાફીને ખાઈ લો, કાચું વગાડીને ખાઈ લો, અને છેલ્લે તળીને ખાઓ, જેનો છેલ્લો ક્રમ છે આપણે પહેલું ખાઈએ છીએ. મારો ક્રમ તમે સાંભળી, પહેલો ક્રમ છે એને ફણગાવીને ખાઓ, અંકુરિત કરીને ખાઓ, જીવિત બનાવો, અનાજોને જીવિત બનાવીને ખાઓ, તો કદી માદા નહીં પડે, લાઈવ ફૂડ જેને આપણે કહીએ છે. ઝેર મુક્ત ખેતીથી પકવેલા અનાજો શોધો અને લાવીને ખાઓ, ભલે મોંઘા હોય તો ઓછું ખાઓ, એ કામ કરશે, તમારું સ્વાસ્થ્ય સારું રાખશે. અને હવે પોઈન્ટ કરીને આપણે આવીએ છીએ કે એ બધા આહારોને, શાકભાજી હોય કે ભાત હોય કે રોટલી હોય, સામા બનાવવી, કેવી રીતે બનાવવી. ચાલો આપણે રાંધેલો ખોરાક ખાવો છે, રસોઈ કરવા માટે આપણે કેવા વાસણો પસંદ કરવા જોઈએ. આપણે આપણા બ્રેઇનમાં અથવા તો આપણા વિચારધારામાં હોવું જોઈએ કે ઘરના વ્યક્તિઓનું સ્વાસ્થ્ય રાખવા માટે ટોક્સિન ન ઉભા કરે. સારામાં સારું ભલે તમે અનાજ લીધું, સારું તમે શાકભાજી લઈ આવ્યા, ઓર્ગેનિક લઈ આવ્યા, બધું જ લાવ્યા, પાછા લઈને બેઠા તમે આવું આ એલ્યુમિનિયમનું વાસણ અડી લીધી કે બીજું કોઈ પણ વાસણ, એલ્યુમિનિયમ લીધો, હા, ને હલકું છે પણ, અથવા તો એલ્યુમિનિયમ ફોઇલ નો પ્રયોગ આજે વધી ગયો છે, પેકિંગ, આ ગરમ રોટલી કરીને પેક કરીને આપે, એલ્યુમિનિયમ ફોઇલ. એલ્યુમિનિયમ છે એ ધાતુ ખૂબ જ આપણા શરીર માટે ખરાબ છે, કેન્સર સુધી
ઊભું થતું હોય તો એલ્યુમિનિયમ ઓક્સાઇડથી થાય છે. આમાં કોઈ પણ વસ્તુ તમે બનાવો એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ થાય અને એ ઓક્સાઇડ તમારા શરીરમાં ઝેર ઉત્પન્ન કરે અને તમને અનેક રોગો થઈ શકે છે. હાઈ બીપી આવી શકે છે, ડાયાબિટીસ આવી શકે છે, તમારો હાર્ટ એટેક આવી શકે છે, કેન્સર થઈ શકે છે, બધા જ રોગો આમાંથી થઈ શકે. એવું જ છે. બીજું આ તમારે જેને આજે બધી બહેનોને ખાસ ધૂન લાગી છે કે ચોંટવું ના જોઈએ અને નોનસ્ટિક ઉપર પડ્યા. આ નોનસ્ટિક છે ને, આ કોટિંગ કર્યું એ ભલે એલ્યુમિનિયમ જ છે પાછું, અને ઉપર કોટિંગ કરી દીધું તો એ કોટિંગ છે નું કરેલું હોય છે. ઝેર છે એકલું, એ ટેફલોન માંથી બનેલું છે. 1954 માં પહેલું ટેફલોન શોધાયું અને પહેલું વાસણ બન્યું હતું ત્યારે અમેરિકા કેનેડા અને આખા વર્લ્ડમાં લોકોએ અપનાવ્યું. પણ પછી કેમિસ્ટ એ લોકોએ તો ત્યાં એનાલિસિસ કર્યું તો એકવાર બાન પણ કરી દીધું. પણ પાછું લોકોએ થોડું મોડિફાઈ કર્યું, નવા વર્ઝન કર્યા, નામ નવા આપ્યા. અત્યારે એ જ ચાલે છે, નવા નામ આપીને લોકો બહેનોને સમજાવવી બહુ સહેલી છે. બેન આમાં કશું ના, અમે એની ટ્રીટમેન્ટ કરી છે. આખી દુનિયાના ગમે એટલા વૈજ્ઞાનિકો મથે પણ એનો મૂળભૂત ગુણ છે ટેફલોનની અંદર રહેલું જે પીએસસી છે એ કદી જાય નહીં અને એ હંમેશા તમને કેન્સર આપે, કેન્સર આપે ને કેન્સર જ આપે. એટલે જયારે આપણે રાંધીએ ત્યારે એના અમુક અણુ જેવું ગરમ કર્યું, આ જેવું ગરમ થયું એલ્યુમિનિયમ, ગરમ રોટલી પેક કરી એટલે એમાં એલ્યુમિનિયમ નું ઓક્સાઇડ જતો રહે એકદમ ઓછા લેવલે, માઇક્રો લેવલે જતું હોય. એલ્યુમિનિયમની ફોઈલ વાળી મીઠાઈઓ ખાઈ ખાઈને આપણે મરી જવાના છીએ. તમને કહીએ ચાંદીની થોડી મીઠાઈ આપે છે, એ બધી એલ્યુમિનિયમ ફોઈલ હોય છે, ઉપર જે વરખ લગાવેલો હોય છે એ એલ્યુમિનિયમ નો હોય, એ ચાંદી નો હોય કે સોના નો હોય, બધું એલ્યુમિનિયમ જ હોય છે. ખરેખર જો ચાંદી નું હોય તો એ પાછું ગુણકારી છે, બહુ સરસ ગુણકારી. પણ અત્યારે બધું ભેળસેળ વાળું હોય એટલે આપણે એને એલ્યુમિનિયમ જ હોય છે તપાસી પણ ના શકીએ. સાચી વાત, એટલે આપણે વિશ્વાસ ના કરી શકીએ વરખ ઉપર, એટલે એના પર જવાનું જ નહીં. એટલે એલ્યુમિનિયમ અને નોનસ્ટિક ને રસોડામાંથી કાઢો. ઓહો, આપણા ઘરમાં આ બે વસ્તુ નહીં હોવી જોઈએ. સાચી વાત છે. આપણી પાસે આપણે સ્ટેનલેસ સ્ટીલ, હા, સ્ટીલમાં દૂધ ગરમ કરીએ છીએ ને, હા, મોટા ભાગે આપણે વાપરીએ છીએ, હા, સ્ટીલ. તો જેને કહી શકાય કે એની સાથે આપણે સમન્વય કરી શકીએ, એની સાથે બાંધછોડ કરી શકીએ, બરાબર. ખરાબ પણ નથી, એમાંથી કોઈ વસ્તુ ખરાબ નથી આવતી, બરાબર. અને તમારે ચોખ્ખું પણ રહે છે, હા, બધી જ રીતે. મૂળ છે લોખંડ, સ્ટીલ એટલે લોખંડ, પણ એને પ્રોસેસ કરી અને ઉપર કોટિંગ એવું કર્યું છે જે સ્ટેનલેસ સ્ટીલ છે, બરાબર. તમારે એને કઈ શરીરમાં એમ કોઈ જમા નથી થતું, બરાબર, કોઈ ટોક્સિન શરીરમાં નથી જતા. અચ્છા, માંદગી એટલે શરીરમાં ટોક્સિન આ રસ્તેથી આવે છે, ભેગા થાય ને બહાર ના નીકળી શકે. એ વસ્તુ આપણા શરીરમાં ભેગી થતી રહે પણ બહાર ના નીકળી શકે, જે આપણને સાચી વાત છે, બરાબર. એટલે સ્ટીલમાં ઘણી વખત આપણે શાક ને એવું પણ બનાવતા હોઈએ છે, જે જાડા તળિયા વાળું સ્ટીલ હોય તો એમાં આપણે શાક બનાવીએ છીએ, દૂધ ગરમ કરીએ છીએ, ચા મૂકી શકીએ, એ બધું ઘણી વસ્તુ આપણે સ્ટીલમાં કરતા જ હોઈએ છીએ. એમાં કોઈ વાંધો નથી, બરાબર. કોઈ પણ વાસણમાં બનાવો, કોઈ પણ વસ્તુ, તેમ છતાં સ્ટીલ કરતા એ સારી વસ્તુ છે. તમે રસોઈ કરો ત્યારે ધ્યાન રાખો ધીમા તાપે કરો, બરાબર. તમે એકદમ 300 ડિગ્રી ટેમ્પરેચર ઉપર લઈ જશો તો તમારો દરેક ફૂડ ડીકમ્પોઝ થશે અને એનું જે સત્વ છે એ ગુમાવશે. એટલે બહુ હાઈ ફ્લેમ પર પણ નહીં કરવું, કોઈ દિવસ એ બર્નરના હાઈ નહીં કરવો, બરાબર. આપણે મીડિયમ સુધી રાખવું, સ્લો ટુ મીડિયમ સુધી. પહેલાના જમાનામાં આપણે પિત્તળ પણ વાપરતા, હા, પિત્તળ. પિત્તળને અંદર કલાઈ કરતા, આપણે અંદરનું લેયર આખું કલાઈ બનાવતા, હા, જેથી કરીને પિત્તળના પણ કેટલાક દોષો હતા તે એમાં આવે નહીં. ઓકે, એક પડ જ આખું કમ્પ્લીટ કલાઈનું થઈ જતું. હા, ટીન, એટલે ટીન કોટેડ મટીરિયલ વાપરવામાં કોઈ વાંધો નહીં, બરાબર. ઘણા એના ઉપર જર્મન સિલ્વર કરતા, ઉપર સિલ્વર લગાવતા, જર્મન સિલ્વરના પણ વાસણો આવતા, બેસ્ટ વાસણો ખાવા માટે. એઝ ગુડ એઝ તમે જાણો કે ચાંદીની થાળીમાં ખાઈ રહ્યા છો એવું પંચતાર્ધુનું બનેલું કાંસું આવતું. એ કાંસું પણ તમે કહ્યું એક્સેપ્ટ કાંસામાં ખટાશ ન કરાય, ખટાશ વાળી વસ્તુ ના ખવાય, બરાબર. બાકી કાંસું પણ એટલું પવિત્ર અને હેલ્થ માટે બહુ સારું. તો પછી તાંબા અને પિત્તળના વાસણો વપરાય તો વપરાય કે ના વપરાય, અને જો કદાચ વપરાય તો એ આપણે કેવી રીતે વાપરી શકીએ? હા, જો બેન, પહેલા તો તાંબુ અને પિત્તળ જ વપરાતું, પણ
એની ટેકનોલોજી હતી અને એ વખતે સમજ પણ હતી કે ભાઈ પિત્તળનું સીધું ના વપરાય, પિત્તળને એના ઉપર કોટિંગ કરાય, કલાઈનું કોટિંગ કરી અને દર વર્ષે એને રિન્યુ પણ કરતા કોટિંગ, અને એમાં રાંધતા અને એવી થાળીમાં ખાતા. બરાબર. એવી રીતે તાંબુ છે તો તાંબામાં ડાયરેક્ટ રંધાય નહીં, પાણી જે ગરમ કરવાની વસ્તુ હોય એમાં કરતા, જેથી કરીને એ આયોનાઇઝ થાય. અને કોપરનું આયન આપણા માટે ઉપયોગી છે, પણ કોપરનો ઓક્સાઇડ નકામો છે. એટલે જો એમાં તમે રસોઈ કરો એટલે એની અંદર જે ખટાશનો સ્વાદવાળી કોઈ પણ વસ્તુ અંદર જાય તો એ તરત જ રિએક્ટ કરે અને આપણા માટે હેલ્થના માટે નકામું છે. બરાબર. કોપરના વાસણમાં રસોઈ નહીં થાય. બરાબર. તો કોપરના વાસણમાં આપણે કઈ વસ્તુ ભરી શકીએ? જે રીતે પાણી તો આપણે ભરીએ જ છે, બસ પાણી જ ભરવાનું, પાણી જ. એટલે તાંબાના વાસણમાં પાણી સિવાય આપણે બીજું કઈ જ ના ભરી શકીએ ને? કોપરમાં આપણે રસોઈ ના કરી શકીએ. હા, તાંબાનો તમે રાતભર પાણી મૂકી રાખો અંદર તો એ કોપર જનરેટેડ થઈ જાય, એટલે આયોનાઇઝેશન થઈ જાય કોપરનું, અને એ પાણી આમાં આવ્યું અને તમે ગ્લાસમાં ભરી અને પછી તમે એને પી શકો છો. અને પાણી પીવાનું પણ કેવું, ઘૂંટ ઘૂંટ પર પીણો, ઘટ ઘટ નહીં પીતા, ઘૂંટ 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 ઘૂંટ. આમ જો શાંતિથી એક ઘૂંટડો ભર્યો પછી ધીરે ધીરે બીજો, દરેક ઘૂંટડે લાળને અંદર ભરવા દો. લાળ અંદર ભરશે ત્યારે તમારું આ પીધેલું પાણી પચશે, બાકી આમ ઘટ ઘટ પી ગયા ને આમ કોઈ જાતનું એનું પાચન નહીં થાય, એના કોઈ ઉપયોગ તમને નહીં થાય, એના રહેલા જે સારા દ્રવ્યો છે ને એ પચશે નહીં. જો આ ગ્લાસ છે ને અને આ પાણી દરરોજ જ સવારે મૂકી દેવાનું, આખો દિવસ જ રહે મારા ટેબલ ઉપર, રાતના પણ ભરીને મૂકી દેવાનું એ રહે, રાતના તો પાણી હું પીતો જ નથી, એટલે કોપર જનરેટેડ થઈ જાય અને પછી પાણી બીજા દિવસ વાપરવાનું અને બહાર જતા હોય ત્યારે આમાં ભરી જવાનું, એટલે તમારે આ પણ આખો દિવસ ચાલે. ટૂંકમાં તાંબુ આપણે પાણી માટે ઉપયોગમાં લઈ શકીએ 100%. જો દર્શકો, આ બે વસ્તુ મારા હાથમાં છે, બંને વસ્તુ વેચવા વાળા એમ જ કે આ લોખંડ છે ને આ લોખંડ છે, પણ ફરક એટલો દેખાય છે, તમે જુઓ આ ચળકતું છે, રિફ્લેક્શન દેખાય છે, આ આપણું સાદું છે. તો આ કોટેડ કરેલું છે, આ વાળું લોખંડ જ છે ને? હા, આ લોખંડ છે, પણ ટેફલોન છે ઉપર. ઓકે, એટલે પેલું નોનસ્ટિક મટીરિયલ છે જે તમે આગળ આમાં વાત કરી હતી કે આમાં નોનસ્ટિક યુઝ, પેલું ટેફલોન યુઝ થાય છે, એ રીતે આમાં પણ ઉપર અંદર લોખંડ છે ને ઉપર ટેફલોન, એટલે આ પણ ઝેર ઉત્પન્ન કરે છે. હા, કારણ કે જે આપણે રસોઈ બનાવીશું એ ડાયરેક્ટ એ ટેફલોન મટીરિયલ સાથે જ કોન્ટેક્ટમાં આવશે ને, લોખંડ તો નીચે છે એટલે એમાંથી કેન્સર જ આવે. હવે આ રહ્યું લોખંડ, આ પ્યોર લોખંડ છે. લોખંડ એક પોલિશ વાળા લોખંડ પણ મળતા હોય છે, લોખંડ ઉપર ખાલી પોલિશ કરેલી હોય કાળી કાળી કઈક ના, એટલે એ શું છે એ તેને શું કહેવાય કે ભરતર લોખંડ કહેવાય, આ ઘડતર કહેવાય, પેલું ભરતર એટલે પેલું કાસ્ટિંગ કહેવાય. વાંધો નહી, પણ મેં કાસ્ટિંગ વાળું નતું લીધું, મેં આવા જ બધા ઓરિજિનલ જ લીધેલા. કાસ્ટિંગ માં શું થાય, એ વસ્તુ પડે ને તૂટી જવાની શક્યતા. બરાબર. આ તૂટે નહી. ઓકે, એટલે આ વધારે મજબૂત છે. આની પ્રોસેસ જ અલગ છે, પેલું આખું મોલ્ડમાં ઢાળેલું હોય. બરાબર. તો લોખંડ આપણને કેવી રીતે ફાયદાકારક છે અને એમાં આપણે કઈ વસ્તુ કરાય અને કઈ વસ્તુ ના કરાય? જો લોખંડ છે, આપણે લોખંડી બનવું હોય તો લોખંડ ખાઓ, લોખંડ જેવા બનવું હોય તો. કારણ કે લોખંડી ક્યારે બનાવે કે શરીરના અંદર જે આપણું લોહી છે ને, લોહીની અંદર હેમોગ્લોબિન સારું હોય 14 ઉપર ત્યારે આપણે સારા રહી. સારું રાખનાર કોઈ એક જ વસ્તુ હોય તો આ લોખંડ છે. શું વાત છે. એટલે લોખંડ જે ખાય એને કદી હેમોગ્લોબિન ઘટે નહીં. એટલે આના અંદર તમે રસોઈ કરો તો કદી તકલીફ આવે નહીં. પેલા આપણા ઘરમાં શીરો બનાવતા લોખંડની કડીમાં બનાવતા, માલપુરા બનાવતા લોખંડમાં બનાવતા, બધું જ લોખંડમાં બનાવતા. તો ફૂડ ગણેશા જે જોતા હશે છેલ્લા 6-7 મહિનાથી તો એમને કદાચ ખ્યાલ જ હશે, મેં મીઠાઈ જે બધી આપણે માવો બનાવીએ કે દૂધપાક બનાવીએ કંઈ પણ બનાવીએ તો એ મેજોરિટી લોખંડના વાસણમાં બનાવી છે. તે સિવાય શીરો છે, અમુક શાક છે જે ભીંડાનું શાક છે, ટીંડોળાનું છે,
જે ખટાશ વગરના મોટા ભાગના શાક માટે હું હવે મેં મારી પસંદગી પર્સનલી લોખંડ પર જ ઉતારી છે. ભલે દેખાવે જેવું છે પણ બહુ જ ગુણકારી છે અને મને બહુ જ બીજો પણ ફાયદો થયેલો છે. હું મારા જ એક્સપિરિયન્સ શેર કરું છું તમારી સાથે કે જે દૂધપાક બનાવીએ કે બાસુંદી બનાવીએ અને જ્યારે આપણે માવો બનાવીએ દૂધનો, તો માવો હું પહેલાં છે ને વર્ષ પહેલાં હું સ્ટીલમાં બનાવતી તો એમાં બહુ જ વાર લાગતું. જ્યારે મેં લોખંડની કઢાઈ મોટી મોટી વસાવીને એમાં ચાલુ કર્યું ને બનાવવાનું તો બહુ જ ઝડપથી બની જાય છે, બહુ જ ફટાફટ બની જાય છે. માવો બનાવવો હોય કે બાસુંદી બનાવવી, કારણ કે બાસુંદીમાં આપણે દૂધને ત્રીજા ભાગનું બાળવાનું છે તો બહુ ફટાફટ આમ સ્પીડમાં પાછું થતું હોય છે. તમે મીઠાઈવાળા જેટલી માવો બનાવે છે ને એક આ વાસણ લોખંડ સિવાય બીજું કોઈ વાસણ ન હોય. મોટા પેણા મોટા ને મોટા મોટો શીરો બનાવો તો આખા ગામનો શીરો બને, એક ડબ્બા ઘીરો એકી સાથે શીરો બને એવડો મોટી કઢાઈ અને એમાં જ બનાવતા બરાબર. એટલે લોખંડ છે કારણ કે આની અંદર તમારે શું આવે છે કે હેમોગ્લોબિન માટે જરૂરનું લોખંડ તત્વ તમને મળી. જો બીજો રસ્તો, આની અંદર ખાલી એક તમે એક ચમચી મધ એક ચમચી ત્રિફળા નાખી લપેટીને મૂકી રાખો, તમારું હેમોગ્લોબિન 6 થઈ ગયું હોય ને 15 દિવસની અંદર પૂરું 11-12 થઈ. સૌથી પહેલા એક ચમચી રાતના અને પહેલા વાર સાફ કરવાની, ક્લીન એકદમ ક્લીન, સાબુથી આપણે ક્લીન કરી દેવાની, સાબુ નહીં એના માટે ઘસવું પડે માટીથી, માટીથી માટી અને થોડી છાશ નાખીને બરાબર ઘસી નાખવાનું, કાઢી નાખી બરાબર ધોઈને પછી લૂસી કાઢીને કોરું થાય એટલે પછી એની અંદર એક ચમચી મધ એક ચમચી ત્રિફલા આ બે વસ્તુ અંદર નાખી હલાવી અને પછી ચારે બાજુ લપેટી લો. અચ્છા, આખું મધનું કવર કરી દેવાનું, મધ અને ત્રિફળા ત્રિફળાનું જે આપણે મિક્સચર છે અને પછી એના ઉપર ઢાંકી મૂકી રાખો આખી રાત. અને સવાર થાય એટલે અંદર 4-5 ચમચી પાણી નાખી બધું લૂસી કાઢો બરાબર, બધું ભેગું કરી અને એને પી જવાનું. એનાથી હિમોગ્લોબિન તરત વધી જશે, તમારું પાછું આવી જશે. ઓકે. તો લોખંડમાં આમ તો હું ટામેટાવાળું નથી વાપરતી શાક, પણ તેમ છતાં ક્લિયર કરવા માટે હું તમને પૂછું છું કે આપણે ટામેટાનું શાક બનાવી શકીએ અથવા તો કોઈ શાકમાં આપણે એક ટામેટું ઉમેરવું હોય, લીંબુ ઉમેરવું હોય તો એ આપણે લોખંડના વાસણમાં બનાવતા હોય તો એ વસ્તુ ઉમેરી શકીએ છીએ આમાં? ના, મોટાભાગે કોઈ પણ વસ્તુ બનાવ્યા પછી ખટાશવાળી વસ્તુ પાછળથી નાખી દેવી. ઓકે, તો લોખંડમાં બનાવીને બહાર કાઢીને પછી આપણે લીંબુ નીચવી દેવાનું. હા, સર્વિંગ બાઉલમાં કાઢીને પછી લીંબુ નીચવી શકીએ, પણ બનાવવાનું આમાં અને બહાર કાઢીને ઉપરથી ખાલી લીંબુ નીચવી દેવાનું સર્વિંગ બાઉલમાં. અને ટામેટાનું આમાં આપણે શાક બનાવવું હોય તો નહીં ને? ઓકે, તો એ વસ્તુ ખાલી તમે પણ ધ્યાન રાખજો જ્યારે પણ તમે આ અનુસરો ત્યારે. તો ખરેખર લોખંડ વિશે અને બીજા ઘણા બધા વાસણ વિશે બહુ જ સરસ જાણકારી મળી. તેમ છતાં લોખંડ સિવાય આપણે આગળ બીજી કઈ વસ્તુ હેલ્ધી છે જેમાં આપણે રસોઈ કરી શકીએ? હવે જો વાસણમાં અનેક ધાતુઓ શોધાઈ છે, હા, જે ઘણા તત્વો છે, પણ અનુભવે આપણા ઋષિ મુનિઓએ જોયું કે આ બધી ધાતુઓ કરતા શરીર સાનું બનેલું છે, શું છે કયા તત્વોની, તો એ તત્વોમાંથી બનેલું જે વાસણ હોય એમાં રાંધવું અને ખાવું. એટલે આ શરીર પંચ મહાભૂત તત્વોનું બને, એમાંથી ધાતુઓ થાય, રસ, રક્ત, માંસ બધું થાય, આખું શરીર સરસ રીતે ચાલે. પણ મૂળભૂત રીતે પાંચ તત્વો ક્યાંથી? માટીમાંથી મળે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. પૃથ્વી આ પાંચ તત્વો છે અને પાંચે પાંચ તત્વો માટીમાંથી મળે. આજના વિજ્ઞાને શોધેલા 118 તત્વો પણ માટીમાં જ મળે. હા, બરાબર. તો બધા તત્વો આ શરીરને જરૂર છે. હા, તો બધા તત્વો શામાંથી મળે? માટીમાંથી મળે. તો તમને હું પૂછું તો આપણે કયું પછી વાસણ પસંદ કરવું જોઈએ? તમે મને કહો કે કોપર એટલું જેમાં એક જ તત્વ મળે, લોખંડમાં એટલું લોખંડ મળે, બધામાં એક એક તત્વ, બધામાં એક એક સ્પેસિફિક તત્વ છે. જયારે પેલું આ માટી છે, પાંચે પાંચ તત્વો નહીં પણ 118 તત્વો આમાં છે. ભરના બધા તત્વો છે. સોનું એ આમાં છે, ચાંદી પણ આમાં છે, બધું જ અત્યારે હાલ છે મોજૂદ. તમે એમાં રસોઈ કરવા મળે એટલે બધાનો ભાવ આવી. તો પણ માટીમાં આ લાલ માટી હોય છે, અમુક કાળી માટી, તો એ બધું એમ સરખું જ હોય છે? ના, માટી તો બધા, માટી એક જ રહેવાની, માટી તત્વો બધા એક જ રહેવાના. એમાં કેટલાક તત્વો, આમાં ધારો કે આ લાલ કેમ છે કે એમાં ફોસ્ફરસ થોડો વધારે હોય, પ્રમાણ એનું વધારે હોય, બરાબર, સલ્ફર વધારે હોય, અમુક તત્વોનું પ્રમાણ થોડું વધારે હોય એ પ્રમાણેનો કલર.
એટલે એ કલર બહુ ઇમ્પોર્ટન્સ નથી રાખતો, ખાલી તમારે માટી હોવી જોઈએ, માટીનું હોવું જોઈએ. બરાબર, તો માટીમાં આપણે ખટાશ વાળી વસ્તુ બધી જ બનાવી શકીએ? હા, એમાં બધું જ ચાલે, કઈ પણ આમ ટામેટાનું ખાટું મીઠું કઈ પણ, મોરું તીખું, છ છ રસ તમે આમાં બનાવી શકો. કારણ કે બધું લઈને બેઠું છે, બધા તત્વો એની અંદર છે. હા, એ સાચી વાત છે. એટલે હા, એનું પેટ વિશાળ છે. શું વાત છે. હા, એટલા માટે આની અંદર તમે કોઈ પણ આહાર બનાવો હેલ્ધી જ બને. તો તમે કયું રેકમેન્ડ કરશો બધાને? માટી, માટી સિવાય બીજું કઈ વાપરવું જ નહીં જોઈએ. હું તો મારી શિબિરોમાં કહું છું. તો તળવા માટે, ફ્રાય કરવા માટે, એના માટે બી અત્યારે તો માટીના ફ્રીજ બની ગયા છે બેન. માટીના ફ્રીજ છે. ઓહો, હા, ઇલેક્ટ્રિસિટી વગરના. હા, બરાબર. એટલે માટી જ આપણી માં છે. આપણે આનો જ, આ માં જ આપણો આધાર છે બધો. આપણે સારા સ્વસ્થ રહેવું હોય ને તો આમાંથી બધા પોષણ મેળવો. આપણે કઢી, શાક બધું જ બનાવી શકીએ ને આની અંદર, દાળ ભાત બધું બને, ફર્સ્ટ ક્લાસ બને. પેલા જ બનાવતા. હા, અને કેવું બનાવતા કે ભાઈ પાણીનો મોટો ગોળો તૂટી ગયો ઉપરથી, તો એને તોડીને નીચેનો ભાગ કલાળું બનાવી દેવાનું, બરાબર, રોટલા બનાવવાના. આહા, તો તમે જોયું એટલે ખ્યાલ હોય. જોયું છે બનાવતા અમારા. હા, અને મેં ખીચડી માટીના કુલ, એને શું કહેવાય કે હાંડી કહેવાય. હા, માટીની હાંડીમાં ખીચડી પણ બનાવેલી છે. આહા, એટલી મસ્ત ખીચડી બને તમારે. એનો સ્વાદ આખો, સુગંધ જ અલગ આવે. તો માટી, એટલે માટીની, માટીમાં આપણે જમી પણ શકીએ ને. હા, માટીની પાસે અત્યારે તો થાળી બી બનાવે છે, ગ્લાસ ને બધું. તો એમની જમવા માટે ગ્લાસ, જો આ રીતના આવા ગ્લાસ પણ આવે, માટીનો ગ્લાસ છે, માટીનો ગ્લાસ છે. આ કાયમ માટે હું વાપરું છું મારા પીવા માટે. તો ડે ટુ ડે લાઈફમાં જમવા માટે થાળી, વાટકી, ગ્લાસ કેવા હોવા જોઈએ? ચમચી પણ બને છે માટીની. હા, તો જોવું પડશે, મને પણ એમ બહુ ડિટેલમાં ખ્યાલ નથી. રાજીવ દીક્ષિતના કન્સેપ્ટને લઈને આ બધા વાસણો અત્યારે લોકોએ મેન્યુફેક્ચરિંગ કરવા માંડ્યા છે. હા હા, એ મેં સાંભળ્યું છે. જાગૃત લોકો છે તે એને લઈ આવે છે અને વાપરે છે. બરાબર. તો તમને બધાને હું કહું છું કે તમે જાગૃત થાઓ, હવે ઘરમાં માટીના વાસણોમાં રસોઈ બનાવો. પંચમહાભૂત તત્વોમાંથી જ આ કુળ બધી ચાલે આગળ, સ્વાસ્થ્ય. કારણ કે આહારમાં ઓટોમેટિક બધા તત્વો આવી જાય. તો હું પણ પ્રયત્ન કરીશ મારા, હવે નેક્સ્ટ વિડીયોમાં હું 99% પ્રયત્ન કરીશ કે નોનસ્ટિક ના આવે. આ મન છે તમારું, મનોભાવ. સારું, ચલો 100% 100% હું સંકલ્પ નથી કરી શકતો. હા, સાચી વાત છે. વિડીયો સાંભળશે, વિડીયો આપણી પાસે ગેર છે તો સ્ટીલ નોનસ્ટિક જ પકડશે. સારું, ચલો હું 100% ખાતરી આપું છું કે હું હવે નોનસ્ટિક નહીં લઈશ. તો હવે પછીથી ચલો હું સંકલ્પ લઉં છું કે સ્ટીલ, સૌથી પહેલું માટી, માટી પછી લોખંડ, ને લોખંડ પછી સ્ટીલ, એમ એ ક્રમે, એ પ્રાયોરિટીથી હું રસોઈ માટે વાસણો સિલેક્ટ કરીશ અને એ રીતના વાપરીશ. બરાબર, એ મારો સંકલ્પ છે. હવે તમારે જોનાર દરેક સભ્યોએ સંકલ્પ લેવાનો છે આ વિડીયો જોઈને. આ વિડીયો ત્યારે જ કામનો કહેવાય જ્યારે તમે અનુકરણ કરો એનું. તો મેં તો લઈ લીધું છે. તે સિવાય મારે બીજા પણ પ્રશ્નો પૂછવા છે કે અત્યારે આપણે ઘણી બધી થાળીઓમાં સર્વિંગ કરીએ છીએ, તેમાંથી કઈ થાળીઓ બેસ્ટ છે, તો એના વિશે પણ આપણે થોડું જાણી લઈએ. તો હવે આપણે જોઈ લઈએ કે કઈ થાળીમાં જમાય અને કઈ થાળીમાં ના જમાય અને કઈ વસ્તુનું ધ્યાન રાખવી. કે જમવું હોય તો પેલા આપણા રાજાઓ શામાં જમતા? સોના ચાંદીમાં, સોના ચાંદીની થાળીમાં જમાડતા. ભગવાનને પણ આપણે થાળ ધરાવીએ છીએ તો હજુ પણ લોકો સોના, ઘણા લોકો હા ચાંદીની થાળીમાં કરે. લોકોના ઘરમાં ચાંદીની થાળીઓ વપરાય છે, ચાંદીની વાટકી, ગ્લાસ બધું. એટલે આ સોનું ચાંદી તો બેસ્ટ છે જ, પણ મોંઘું હોવાથી દરેક આપણે પોસિબલ નથી. પહેલાના જમાનામાં આવતું જર્મન સિલ્વર કરીને, બીજું આના પછીનું સબસ્ટિટ્યુટ જર્મન સિલ્વર આવે, કે જેની અંદર કલાઈ અને બીજા પાંચ તત્વો ભેગા કરીને બનાવે, અને એનાથી પછી બીજું આવે તે કાંસુ આવે. એ પંચ તત્વોનું આવે,
પંચધાતુ, તો એમ નહીં ચાંદીમાં આપણે છાશ છે, ખટાશ વાળી વસ્તુ બધું જ જમી શકીએ? બધું તમે લઈ શકો, બધું જ જમી શકીએ ને? ઓકે, ખટાશ વાળું ને. પણ પછી કાંસુ આવે, કાંસામાં નહીં. બરાબર, કાંસુ આમ સારું, એમાં ખટાશ ન લઈ શકાય. બરાબર, કાંસુ પછી આવે, એટલે કાંસુમાં આપણે અથાણું છે, છાશ છે, ટામેટાનું શાક છે, ખટાશ નામે કોઈ નહીં, કશું જ ના આપણે જમાય, બાકી કોકમ વાળી કોઈ વાનગી પણ નહીં, વર્જિત છે. એટલે કાંસામાં આ એક વસ્તુ તમે પણ ધ્યાન રાખજો, જો કદાચ તમારા ઘરમાં કાંસુ હોય અને તે જ્યારે તમે જમો તો એમાં ખટાશ વાળી કોઈ વસ્તુ ડાયરેક્ટ નહીં મૂકવાની, એ આપણે સ્ટીલના વાટકામાં કે એમાં મૂકી દેવાની. બરાબર, પછી આ સારા વસ્તુની વાત થઈ, પછી ધારો કે મેલેમાઇન છે કે ટેફલોન છે, અત્યારે જે આનું જે ચલણ છે, આપણે સર્વિંગમાં લગ્ન સારામાં જઈએ, ઘરમાં પાર્ટી કરીએ તો ફટ કરતા આપણે લઈ આવીએ છીએ પ્લાસ્ટિક, આ ગરમ વસ્તુ સાથે જેવું સંપર્કમાં આવે એટલે એમાંથી ખરાબ તત્વો બહાર આવે, જે ટોક્સિન છે, જે તમને કેન્સર સુધી. હા, હવે જો બીજો એક ઓપ્શન છે કે તમે કાચ અથવા સિરેમિક, આ બે મટીરિયલમાં, એ પછી ગ્લાસ હોય કે ડીશ હોય કે વાટકી હોય, એ બધું લઈ શકાય અને એમાં આપણે ખાઈ શકીએ. બરાબર, એટલે કોઈ વાંધો નહીં. હા, કાચ સિરામિકમાં આપણે ચા, દૂધ બધું નોન રિએક્ટિવ છે. ઓકે, આપણો ખોરાક એની સાથે નોન રિએક્ટિવ છે. બરાબર, એવી જ રીતે પછી જેને કહેવાય સરળ રીતે દરેકના ઘરમાં ઉપલબ્ધ છે તે આપણું સ્ટેનલેસ સ્ટીલ. હા, આ થાળી વાટકા ચમચી બધું એસએસ મટીરિયલ છે ને, ઇન જનરલ તમારા ખાવા માટે ડીશનો ઉપયોગ કરો તે સારામાં સારું છે. બરાબર, સરળતાથી આપણે ગમે તેટલી ક્વોન્ટિટીમાં લઈ પણ શકીએ અને સારું પણ ખરું. બરાબર, તમારું સાફ પણ થઈ જાય, બધું જ થાય. હા, મેન્ટેન પણ ઇઝીલી રહે, ખાવા માટે તમે સ્ટેનલેસ સ્ટીલ વાપરી શકો છો. ઓકે, માટી વાપરો તો સારું છે પણ માટી તૂટી જાય, તૂટી જાય, ધ્યાન બહુ રાખવું પડે, ઘરમાં બાળકો નાના હોય ને મૂકવા કરવામાં. આજે તો એની થાળી, વાટકી, ચમચી, આપણા ઘરમાં કોઈ કોઈ પણ શું કહેવાય, આપણે ગ્લાસ છે, થાળી છે, એ જેમ જીવન કાકાએ કીધું એ રીતે પ્લાસ્ટિકનું કે મેલેમાઇન મટીરિયલનું ના આવે, એ વસ્તુ હવે આપણે એક સંકલ્પ લઈએ ને હોય તો પણ એ આપણે કાઢી દઈએ, અથવા તો એનો આપણે બીજી કોઈ રીતે રીયુઝ કરીને આપણે બીજી કોઈ રીતે વાપરીએ, પણ ખોરાકમાં ના વાપરીએ એ વસ્તુ જે આપણે પ્લાસ્ટિકની કે એવી કોઈક વસ્તુ હોય તો. પહેલા તો નેચરલ થાળી આવતી એટલે પાંદડું, કેળનું પાંદડું હોય. હા, એ તો સદાબહાર છે. કેસુડાનું પાંદડું હોય, એના આપણે શું બનાવતા, પડિયા અને દળિયા. હા, કેસુડાના પાંદડા હોય એમાંથી ફસલાત થાળી બની જાય, અત્યારે તો મળે પણ છે, એને મોલ્ડ કરેલી એ થાળી પણ લાવીને ખાઈ શકાય. કેળના પાંદડામાંથી પણ થાળી બનાવેલી મળે છે, વાપરી શકો એની, મળે છે એ બધું. પણ એમ થોડું અઘરું પડે આમ આપણી લાઈફમાં, ઇકો ફ્રેન્ડલી થાય, તરત વાપરીને ડિસ્ચાર્જ કરી. કઈ નઈ, આપણે પ્લાસ્ટિકનું તો હવે ક્યાંક બહાર ગામ જઈએ તો એક થર્મોકોલની જે પેલી પ્લેટ આવતી હોય છે, ડિસ્પોઝેબલ થર્મોકોલના ગ્લાસ આવતા હોય છે પ્લાસ્ટિકના, અને બધા કશું જ નહીં, એમાં ચા આપતા હોય છે આપણે જે બહાર તૈયાર પીએ, થર્મોકોલ નહીં, નહીં ને, એ થર્મોકોલનું પણ નહીં, પ્યોર પેપર હોય મટીરિયલ. બરાબર, ઓકે, પેપર ચાલે, પેપર વાંધો નહીં. બરાબર, પેપરમાં ખાસ કરીને જો આપણે જે ચવાણા ભજીયા બધું બાંધીએ છીએ ને, જે ન્યૂઝ આપણા ન્યૂઝપેપરમાં, તે નહીં. હા, ન્યૂઝપેપરમાં એ ઘણા લોકો પૂરી બનાવતા હોય છે તો પૂરી ન્યૂઝપેપર ઉપર પાથરતા હોય છે સુકવવા માટે. બહાર જઈએ ત્યારે મોટા ભાગે લઈ આવીએ કઈ ભજીયા ભજીયા, પછી પેપરમાં હોય છે, ધેટ ઇઝ પોઈઝનસ, કારણ કે ઇંક છે. હા, પેપર, ન્યૂઝપેપર ઉપર જે લખેલું હોય છે એ બધું પોઈઝનસ હોય છે. હા, લખાણ જે હોય છે એ કેમિકલ ના હોય, અને એ કેમિકલ પાછું ખોરાકમાં આવે, ખોરાકમાં આવે અમુક અંશે, એટલે એ પણ આપણે હવે ધ્યાન રાખીશું. ક્યાંક જઈએ તો દુકાનવાળાને આપણે રેકમેન્ડ કરી શકીએ કે ના, અમને આ વસ્તુમાં બાંધીને નહીં આપો, અમને બીજી રીતે આપો. તો આપણે નાની નાની ઘણી વસ્તુ આજે ખરેખર તમારી જોડેથી જાણવા મળી, જે મને પણ ઘણા પ્રશ્નો હતા એ મારા પણ સોલ્વ થઈ ગયા, અને ઘણું બધું મને પણ જાણવા મળ્યું. તેમ છતાં જો તમે આ વિડીયો જોતા હો અને તમને કોઈ એવો પ્રશ્ન હોય આરોગ્યને લગતો, સ્વાસ્થ્યને લગતો, તમે ડેફિનેટલી તમે કોમેન્ટમાં લખજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હું તેમને મળીશ તો એના પર આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું અને તમારા પ્રશ્નોના જવાબ આપણે લાખો ગુજરાતીઓ સુધી પહોંચાડીશું. અને તે સિવાય પણ તમને બીજી કોઈ પણ ડિટેલ જોઈતી હોય
તમે તેમને કોન્ટેક્ટ કરી શકો છો અને ગાઈડન્સ મેળવી શકો છો ઘણી બધી વસ્તુ. તો ખૂબ ખૂબ આભાર જીવણ કાકા તમારો, તમારે થકી અમને ઘણી બધી જાણકારીઓ પ્રાપ્ત થઈ. તો તમે પણ જોનાર દરેક વ્યક્તિને હું કહીશ કે આ વસ્તુ જોઈને તમે પણ એક સંકલ્પ લેજો. આરોગ્ય માટે આપણે થોડા ઘણા નાના મોટા ચેન્જીસ લાવીએ આપણી લાઈફમાં અને તેને સ્વસ્થ બનાવીએ. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર. શ્રી કૃષ્ણ. પણ એક મારી તમને બધાને વિનંતી છે કે આ વિડીયો જોઈ લીધો પછી બંધ કરી દે છે, આચરણમાં મૂકતા નથી તો લાભ થવાનો નથી. તો ક્ષણ પ્રતિ ક્ષણ જાગૃત રહો, ફરીથી કહું છું, અને એને અમલમાં મૂકો. જે આચરણમાં લાવ્યું તેનું નામ જ જ્ઞાન. સાચી વાત છે, જ્ઞાન નથી આચરણમાં મૂકેલું જ્ઞાન છે કે ચોક્કસ. ચલો જય શ્રી કૃષ્ણ, વિશ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ તમને પણ બધાને વિડીયો જોવા માટે.